મોરવા હડક તાલુકાના ઉમરદેવી ખાતે પેટા ચૂંટણીને લઈને અમિત ચાવડાની આગેવાનીમાં મીટિંગ યોજાઈ. પંચમહાલ જિલ્લાના મોરવા હડક તાલુકાના ઉમરદેવી ખાતે કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાની મોરવા હડક વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જિલ્લામાં રાજકીય ગલિયારામાં ફરી એકવાર ચહલપહલ જોવા મળી રહી છે. મોરવા હડપની બેઠક જીતવા માટે રાજકીય પાર્ટીઓએ હવે બેઠકોને દોર શરૂ કર્યો છે, જેમાં મોરવા હડપ તાલુકાના ઉમરદેવી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરદેવી રાજીવ ગાંધી ભવન પાસે યોજાયેલી બેઠકમાં મોરવા હડપની વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં પંચમહાલ જિલ્લા તેમજ મહીસાગર જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટણી લડી ચૂકેલા સંગઠન અને સેલ તેમજ ફેન્ટલ અગ્રગણ્યોની મહત્વની મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં બંને જિલ્લામાંથી કોંગ્રેસના અગ્રણીઓએ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કલ્પેશ પટેલ, મોરવા હડપ. મોરવા હડપની વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે. એના અનુસંધાને અમારા તાલુકા જિલ્લા કોંગ્રેસ સમિતિએ હંમેશા પોતાના હક અધિકારની ચિંતા કરી છે. કોંગ્રેસનો ધારાસભ્ય ચૂંટાઈને જાય, પોતાનો પ્રતિનિધિ ચૂંટાઈને જાય, જે સરકારમાં જઈને પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરે, લોકોના હક અધિકાર માટે લડે, એને લઈને આજે સંકલ્પ કર્યો છે. અને સાથે સાથે ભાજપ સરકાર દ્વારા તે લોકો હેરાન પરેશાન છે, જે લોકોને રોજગાર નથી મળી રહ્યો, જે લોકોનું અન્યાય થઈ રહ્યો છે, જે લોકોનું શોષણ થઈ રહ્યું છે, એની સામે પણ લોકો એકજૂટ થઈને આવનારી 17 તારીખે મતદાન કરવાનું મન બનાવી ચૂક્યા છે. આ વિસ્તારના પ્રશ્નો આ ચૂંટણીનો મુખ્ય મુદ્દો હશે. રોજગાર, ખેડૂતોની આર્થિક સ્થિતિ, યુવાનોનું શિક્ષણ, આરોગ્યની વ્યવસ્થા અને સાથે સાથે આ વિસ્તારમાં જે સ્થાપિત હિતો છે, જે પોલીસ અને પ્રશાસન દ્વારા લોકોને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે, જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગેરકાયદેસરની પ્રવૃત્તિ થઈ રહી છે, જે જંગલ વિસ્તારમાં લોકોને એના જંગલની જમીનના અધિકારો નથી મળતા, એ અહીંના સ્થાનિક મુદ્દાઓને ખાસ આ ચૂંટણીમાં અમે અસરકારક રીતે આ ઉગ્ર રીતે રજૂ કરીશું. અને સાથે સાથે પ્રજાની જે અહીંયાની તકલીફો છે એને લઈને આ ચૂંટણીમાં અમે જઈશું. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા એના રાજકીય એજન્ડાઓ, રાજકીય લાભને અગ્રેસર રાખીને નિર્ણયો લીધા છે, એવા માટે પ્રયત્ન થાય છે. આ વિસ્તારમાં પણ ભૂતકાળમાં લોકસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે બીજી ચૂંટણી હોય, હંમેશા ભાજપના જે સ્થાપિત હિતો છે, જે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા કરોડો રૂપિયા છે એનો દુરુપયોગ ચૂંટણીઓમાં કરે છે. દારૂ અને બાકીની જે વ્યવસ્થાઓ છે એનો દુરુપયોગ થાય છે. અને એના કરતાં પણ જે પોલીસ અને પ્રશાસન છે એના દ્વારા લોકોને ડરાવવા, ધમકાવવા અને લલચાવવાના પ્રયત્નો અનેક વાર થયા છે અને એમાં ક્યાંક એમને સફળતા પણ મળી છે. ત્યારે એ જ મુદ્દાઓની ચિંતા અહીં મંચ પરથી પણ કરવામાં આવી કે આ પેટા ચૂંટણીમાં પણ ભાજપ સત્તા સ્થાને છે, ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા છે, પોલીસ ને પ્રશાસનનો દુરુપયોગ કરશે, દારૂની રેલમછેલ કરશે, એવી ચિંતા અહીંયા વ્યક્ત કરી છે. પણ સાથે સાથે કાર્યકરોએ એ પણ મક્કમતાથી કીધું છે કે અમે લોકશાહી બચાવવા માટે, દેશ બચાવવા માટે અને મતનો જે અધિકાર મળ્યો છે એનું રક્ષણ થાય ને એનો સદુપયોગ થાય એના માટે લડીશું.